ગુજરાતમાં અને ભારતમાં જે દિવાળી આપણે સેલિબ્રેટ કરીએ છીએ એમાં ખાસ કરીને જે ફટાકડાનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. લોકો જુદી જુદી જાતના ફટાકડા ફોડતા હોય છે. એમાં નાની ટેટીથી માંડીને ફટાકડા, હવાઈ, રોકેટ આ બધા જ ફટાકડા જુદી જુદી જાતના. એમાંથી ખાસ કરીને જો બાળકો છે એને ધ્યાન ના રાખીએ તો એ લોકો દાઝી જતા હોય છે. આપણે પોતે પણ ધ્યાન ના રાખીએ તો આપણે પણ દાઝતા હોય છે અને એના લીધે હવાનું પણ પ્રદૂષણ થાય છે. ઘણા બધા લોકોને હવાના પ્રદૂષણના લીધે બેરાશ ને એવી પણ આવી જતી હોય છે. બીજું જે ધુમાડા થાય એ ધુમાડાના લીધે પણ પ્રદૂષણ થતું હોય છે. ધુમાડાના લીધે આંખોમાં બળતરા થાય, ચામડીમાં બળતરા થાય અને જેને આ ધુમાડાની એલર્જી હોય, ફટાકડાની એલર્જી હોય એને ઘણા બધા ચામડીના રોગો પણ થઈ શકતા હોય છે. એટલે ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે કયા એરિયામાં, ફ્રી એરિયામાં જઈને ફટાકડા ફોડવા જોઈએ. નાના બાળકો એકલા ફટાકડા ના ફોડે પણ એના વાલી અથવા તો કોઈ પણ મોટા માણસની જોડે ફટાકડા ફોડે તો એ પણ લોકોને નુકસાન ના થાય. અને ખાસ કરીને જે બોમ્બ અને હવાઈ છે હાથમાં ના ફોડીએ, નહીં તો ઘણી વખત આ લોકો પણ જુદી રીતે ફોડતા હોય છે ને હાથમાં, અને હાથમાં એ નુકસાન કરતા હોય. જ્યારે ફટાકડા તમે ફોડો ત્યારે એક તો દૂરથી ફટાકડા ફોડવા જોઈએ, તમારી જોડે એક ડોલ ભરેલું ઠંડુ પાણી હોવું જોઈએ, દાઝો તો તરત જ આ ડોલમાં હાથ બોળી જોઈએ. વધારે પડતું જો દાઝી જાય તો તમારે હોસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લઈને યોગ્ય સારવાર લેવી જોઈએ. મિત્રો, આ દિવાળી આખા ભારતમાં એક વિશિષ્ટ પ્રકારનો તહેવાર છે અને ગુજરાતમાં એ એકદમ અતિ વિશિષ્ટ પ્રકારનો તહેવાર છે. ગુજરાતમાં ખાલી દિવાળીનો એક જ દિવસ નહીં પણ 5 દિવસ કન્ટિન્યુઅસ આ તહેવાર છે. એની જોડે જોડે આપણું જે બેસતું વર્ષ પણ એના બીજા દિવસે નવું ચાલુ થતું હોય છે. એટલે ગુજરાતીઓ એને ખૂબ મોટા પાયે ઉજવતા હોય છે. એ દિવસે એમનું જે ફાઇનાન્શિયલ ઇયર હોય એ પણ પૂરું કરતા હોય છે. લોકો ચોપડા પૂજન કરે, દિવાળીની પણ કરે અને બાકીના બધા એ લોકો વર્ષ પૂરું કરી અને એન્જોય કરતા હોય છે. એટલે ભારતમાં અને આખા વિદેશમાં આ મોટામાં મોટો તહેવાર છે ને લોકો સારી રીતે ઉજવતા હોય છે. એટલે બધા જ મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને નવા વર્ષ બેસતું વર્ષ પણ એમનું આવતું સારું જાય એવી શુભેચ્છા.